નમસ્કાર મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ઇન્ડિયન એરફોર્સ અંતર્ગત જે ભરતી આવી છે એના વિશે વાત કરીશું તો મિત્રો આની અંદર ગુજરાતમાં પણ જગ્યાઓ છે અને આની અંદર ટોટલ જગ્યાઓની વાત કરીએ તો બસો પચાસથી વધુ જગ્યાઓ છે લાયકાત આની અંદર માત્ર બાર પાસ છે તો પગાર ધોરણ તમને અઢાર હજાર મળશે અને છેલ્લી તારીખ અરજી કરવાની તારીખ જોઈએ તો તેર ત્રણ બે હજાર એકવીસ છે તો આની સંપૂર્ણ વિગત નોટિફિકેશનના આધારે જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો અને હા મિત્રો ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાયા તો પણ જોડાઈ શકો છો એની લિંક નીચે આપેલી છે ફટાફટથી ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવો ત્યાં તમને સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી ત્યાં પણ તમને સતત મળતી રહેશે તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ જાહેરાત તમે જોઈ શકો છો ડાયરેક્ટ રિક્વાયરમેન્ટ ઓફ ગ્રુપ સી સિવિલિયન પોસ્ટ અંતર્ગત છે તો આની અંદર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ એ અંતર્ગત ભરતી આવેલી છે તો મિત્રો આની અંદર ઇન્ડિયન એર ફોર્સ અંતર્ગત જે ભરતી છે એ અંતર્ગત જે જગ્યાનું નામ છે એમટીએસ એટલે કે એમટીએસ સ્ટાફ માટે છે તો આની અંદર જે આપણે જોઈએ કે એમટીએસ સ્ટાફ છે એની અંદર માત્ર બાર પાસ હોય છે અને રિગાર્ડિંગ એક વર્ષનો અનુભવ હોવો જોઈએ ઉંમર તમારી અઢારથી પચીસ વર્ષની તો મિત્રો હાઉસ કીપર સ્ટાફ એ અંતર્ગત તમારી જે હોય છે યુનિવર્સિટી ક્વોલિફિકેશન અંતર્ગત એ તમારે હોવું જોઈએ અને ઉંમર તમારી અઢારથી પચીસ વર્ષની હોવી જોઈએ એલડીસી એ અંતર્ગત છે મા સ્ટાફ છે તો મિત્રો આની અંદર ક્લાર્ક હિન્દી ટાઈપિંગ આવડતું હોવું જોઈએ એની અંદર પણ તમને અહીંયા જોવા મળતી હશે કે ધોરણ બાર પાસ છે બાર પાસ છે તો એ રીતે તમારે હોવું જોઈએ બોડ રિગાર્ડિંગ અથવા યુનિવર્સિટી રિગાર્ડિંગ ઉંમર તમારી અઢારથી પચીસ વર્ષની રહેશે સેનિયોગ્રાફર અંતર્ગત ગ્રેડ ટુની જગ્યા છે એની અંદર બાર પાસ કરેલું હોવ હોવું જોઈએ અને પણ બોર્ડ અથવા યુનિવર્સિટી રિગાર્ડિંગ તો મિત્રો આની અંદર જે ટાઈપિંગ અંતર્ગત છે એની પણ હોવી જોઈએ સાથે ઉંમર તમારી અઢારથી પચીસ વર્ષ સ્ટોર અંતર્ગત છે એની અંદર ગ્રેજ્યુએશન માંગેલું છે તો આની અંદર ગ્રેજ્યુએશન છે એ અંતર્ગત તમને થોડો એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ કે જે સ્ટોર છે પબ્લિક સ્ટોર આવે છે પ્રાઇવેટ સે સેક્ટરની અંદર તમે કોઈપણ એકાઉન્ટ સ્ટોરમાં જો તમે કામ કર્યું હોય તો તમે આની અંદર અરજી કરી શકશો અઢારથી પચીસ વર્ષની ઉંમર છે સ્ટોર કીપર એની અંદર લાયકાત છે બારપાસ તો મિત્રો આની અંદર યુનિવર્સિટી અને બોર્ડ રિગાર્ડિંગ હોવું જોઈએ અને પબ્લિક સેક્ટરની અંદર પ્રાઇવેટ સેક્ટરની અંદર થોડો અનુભવ હોય તો પણ તમે અરજી કરી શકશો અથવા સ્પેસર હશો તો પણ અરજી કરી શકશો ઉંમર તમારી અઢારથી પચીસ વર્ષની છે તો મિત્રો લોડીમેન એ અંતર્ગત જોઈએ કે જે લોડીમેન અંતર્ગત જે તમારી લાયકાત હોય બોર્ડ અંતર્ગત એ તમારી હોવી જોઈએ બારપાસ હશે તો પણ તમે અરજી કરી શકશો ઉંમર તમારી સેમ ટુ સેમ છે તો આ એ અંતર્ગત જગ્યા છે આયા ઓનલી ફિમેલ માટે જગ્યા છે કે વર્ડ સહાયક હોય છે એ અંતર્ગત હોય છે તો મિત્રો આની અંદર પણ બાર પાસ હોવું જોઈએ તો આની અંદર નર્સિંગનો કોર્સ કરેલો હોય ઓર્ગેનાઇઝેશનની અંદર તો તમે અરજી કરી શકશો તો આની અંદર કાર્પેન્ટર કાર્પેન્ટરની અંદર જે આઈટીઆઈ કરેલું હોય બાર પાસ કરેલું હોય તો એ પણ અરજી કરી શકશે એની ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ તો મિત્રો ઉંમર તમારી અઢારથી પચીસ વર્ષની છે તો આની અંદર પેન્ટર તો પ્રેન્ટરની જે કામગીરી હોય છે એ અંતર્ગત તમારે ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ તો આઈટીઆઈ કરેલું હોય તો પણ તમે અરજી કરી શકશો આની અંદર વેક્યુનેશન એની અંદર જે જગ્યા છે એ અંતર્ગત તમે વેક્યુનેશનની જે ડિગ્રી પ્રાપ્ત કરી અથવા આઈટીઆઈ કરેલું હોય તો પણ તમે આની અંદર અરજી કરી શકશો ઉંમર તમારી સેમ ટુ સેમ રહેશે તો સિવિલિયન મેડિકલ ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર તો મિત્રો આની અંદર તમે બાર પાસ કરેલું હોય હેવી લાઇસન્સ હોય એ અંતર્ગત તમારી ડિગ્રી હોય તો તમે આની અંદર અરજી કરી શકશો તો મિત્રો આની અંદર તમે ઉંમર અઢારથી પચીસ વર્ષની છે આની અંદર કૂક માટે જગ્યા છે તો આની અંદર ઓર્ડરની ટ્રેડ મળશે તો કૂકની જે ડિગ્રી હોય છે એ તમારે પ્રાપ્ત કરેલી હોય છે કે ડિપ્લોમા કોર્સ છે એ સર્ટિફાઈડ હોવા જોઈએ અને એક વર્ષનો અનુભવ હોવો જોઈએ તો મિત્રો આની અંદર ઉંમર તમારી અઢારથી પચીસ વર્ષની હવે મિત્રો જે જે છેલ્લી ભરતી છે ફાયરમેન તો મિત્રો આની અંદર ફાયરમેનની અંદર આપણે વાત કરી કે ફાયરમેનનો જે કોર્સ કરેલો હોય કોઈ પણ યુનિવર્સિટી રિગાર્ડિંગ એ તમારે હોવું જોઈએ તો આની અંદર ફિઝિકલ અંતર્ગત તમને અહીંયા માહિતી આપેલી છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આની અંદર અરજી માટે જે મહત્ત્વની લાયકાત અંતર્ગત જે તમને પગાર ધોરણ મળશે એના વિશે વાત કરીએ તો મિત્રો આની અંદર આપણે જોઈશું કે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારમાં જગ્યા છે તો મિત્રો આની અંદર તમે ગુજરાતની વિગતો અહીંયા જોઈ શકો છો જે આપેલી છે માસ્ટાફમાં બે જગ્યાઓ છે એની અંદર પગાર ધોરણ તમને અઢાર હજાર મળશે એટલે કે જામનગરમાં છે તો આની અંદર બીજી પણ એ જગ્યા છે માસ્ટાપ માટે એક જગ્યા જનરલ કેટેગરીમાં છે પગાર અઢાર હજાર એ અંતર્ગત તમે આ માહિતી જોઈ શકો છો આ તમામ ગુજરાતની જગ્યાઓ છે વડોદરા કચ્છ એ અંતર્ગત કચ્છ છે તો મિત્રો જામનગર કચ્છ કચ્છ ગાંધીનગર કચ્છ એ અંતર્ગત ગાંધીનગર અંતર્ગત જામનગર અંતર્ગત વડોદરા અંતર્ગત એ રીતે કંઈક કલોલ એટલે કલોલ ગાંધીનગર છે એરફોર્સ છે એ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર વડોદરાની અંદર જગ્યા જામનગર એ અંતર્ગત તમે આ તમામ જગ્યાઓ ગુજરાતમાં આવેલી છે એ તમે જોઈ શકો છો તો મિત્રો આની અંદર ચિલોડા રોડ ઉપર જે ગાંધીનગર છે એરફોર્સ એ અંતર્ગત રહેશે તો મિત્રો આ તમામ જગ્યાઓ ઉપર તમે અરજી કરી શકો છો મિત્રો આની અંદર ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાઓ પર અરજી થવાપાત્ર રહેશે જ્યારે પણ તમે અરજી કરો તો તમારે જે માહિતી છે એ અંતર્ગત તમારે મોકલવાની રહેશે તો મિત્રો જે પણ તમે જગ્યા ઉપર અરજી કરો છો એનું સરનામું અહીંયા તમને જોવા મળશે તો મિત્રો જે પણ અરજી કરી રહ્યા છે એમને સરનાના સરનામા ઉપર તમારે બાય પોસ્ટ કરવાનું રહેશે તો મિત્રો આની અંદર તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો જે પણ મિત્રોએ અરજી કરવા માગે છે એ અંતર્ગત કેટેગરી વાઇઝ અને એપ્લિકેશન ફોર્મ છે આનું ડાઉનલોડ કરવાનું છે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તમારે બાય પોસ્ટ કરવાનું રહેશે તો મિત્રો એનું એડ્રેસ તે તમે ઉપર જોશો ફોર્સ કે કઈ એરફર્સ્ટની અંદર તમે અરજી કરવા માંગો છો તો એ અરજી કરવા માટેનું જે સરનામું છે એની વિગતો તમારે અહીંયા ચકાસી લેવાની રહેશે તો આની અંદર પોસ્ટલ એડ્રેસ જે અરજી અરજી કરવાની છે કયા પોસ્ટની અંદર તમે અરજી કરવા માગો છો અને કયો જિલ્લો તમે સિલેક્ટ કર્યો છે એ અંતર્ગત તમારે જે પણ તમે ફોર્મ ભરો તો એ એડ્રેસ ઉપર અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર તમે ગુજરાતમાં જોઈ શકો છો જે ગુજરાત અંતર્ગત છે જો તમે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે જો તમે મા સ્ટાફની અંદર અરજી કરો છો જનરલ કેટેગરીના ઉમેદવારો એની અંદર ઈડબ્લ્યુએસમાં એક જગ્યાએ અંતર્ગત છે તો તમારે આ એડ્રેસ ઉપર તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો જે વિભાગ અંતર્ગત જે જિલ્લામાં અરજી કરવા માગતા હોય તો એ જિલ્લાનું એડ્રેસ લખવાનું રહેશે હવે મિત્રો મહત્ત્વનું છે કે આનું ફોર્મ કઈ રીતે ભરવું અને મિત્રો આની અંદર રિઝર્વેશન કેટેગરી મુજબ પણ આપેલું છે આની અંદર આપણે જોઈએ કે સેલ્ફ અટેચ તમે કરો છો તો તમારે દસ પોસ્ટની અંદર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય છે કે દસ રૂપિયા સ્ટેમ્પ ટ્યૂટીનો જે હો સિક્કો હોય છે એ લગાવવાનો રહેશે તો મિત્રો આની અંદર સિલેક્શન મોડની માહિતી તમે અહીંયા જોઈ શકો છો તો તમે વધુ વિગત જાણવા માગતા હોય તો એક વિડીયો આનો સ્પેશર બનાવીશું ફોર્મ કઈ રીતે ભરવું અને કઈ રીતે સિલેક્શન થશે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તો મિત્રો આ પ્રકારનો એક ફોર્મ છે જે ફોર્મેટ તમને અહીંયા જોવા મળશે તો મિત્રો આ ફોર્મ તમારે ભરી અને મોકલવાનું રહેશે તો મિત્રો સમજણ ન પડે તો કમેન્ટ કરજો તો ફોર્મ ભરવાની વિગતો શું હોવી જોઈએ એની પણ વાત કરીશું બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ અને હા મિત્રો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય તમારા માટે અનઅકેડેમી લાવ્યું છે ત્રણ સળંગ નવી બેચ તો મિત્રો પહેલી બેચ તમને જે પંદર ફેબ્રુઆરીથી શરૂ છે તો આની અંદર પોલિટી અને ઇકોનોમિક્સ જ્યારે સક્ષસમ નામની બેચ છે એ તમને હેડ ક્લાર્ક માટે છે તો જે પણ મિત્રો હેડ તૈયારી કરે છે એમના માટે ઉપયોગી છે એ પણ સોળ ફેબ્રુઆરીએ શરૂ છે પ્રગતિ નામની જે બેચ છે એની અંદર બિનસચિવાલયની તૈયારી કરવામાં આવશે તો મિત્રો આની અંદર બેચની અંદર તમે જોઈન કરવા માગતા હોય તો અમારો કોઈ ટિકિટ યુઝ કરશો તો તમે આ બેચની અંદર તમને દસ ટકા મળશે તો મિત્રો આની અંદર અને કેવીના ટોપિક ભણવામાં આવશે તો મિત્રો તમામ વિષયો અંતર્ગત જોઈએ તો હિસ્ટ્રી છે ગુજરાતી ગ્રામર ઇન્ડિયન પોલિટી ઇંગ્લિશ ગ્રામર કોમ્પ્યુટર જનરલ મેન્ટલ એબિલિટી અને આર્ટ્સ કલ્ચર જે હેડ કલાક અને સચિવાલયની ભરતી માટે બહુ જ ઉપયોગી છે તો મિત્રો દરરોજ રમવામાં આવે છે શંખનાદ જે મફત ટેસ્ટ સિરીઝ છે એકવીસ ફેબ્રુઆરી સુધી રમી શકો છો આની અંદર પણ જોઈન થવા માગતા હોય મફતમાં તો તમારો અમારો કોર્ટ ટિકિટ એને યુઝ કરવાનો છે તો તમે એ મફત રમી શકશો પહેલો નંબર પ્રાપ્ત કરશો તમને એક મહિનાનું પ્લસ સબસિડી મળશે બીજા નંબર ઉપર છે એક હજાર રૂપિયાનું એમેઝોન વાવચર અને ત્રીજા નંબર ઉપર છે સાતસો રૂપિયાનું એમેઝોન વાઉચર તો મિત્રો આ કોર્સ પ્રાઇઝ તમે જોઈ શકો છો જે પહેલાં મહિનાની આપણે જોઈએ કે ચૌદસો રૂપિયા છે અમારા કોડના માધ્યમથી તમને દસ ટકા મળશે એટલે કે આ કોર્ષ બારસો સાઠમાં પડશે અને અનએકેડેમીનો મફત લાભ લેવા માગતા હોય તો અનએકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરો એની લિંક નીચે આપેલી છે એની અંદર અમારો કોડ ટિકેટ એને યુઝ કરશો તો તમે એ મફત લાભ લઈ શકશો તો જય મિત્રો વંદે માતરમ જય ગરી ગુજરાત